નમસ્તે, ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં હું સુરભિ ઠક્કર તમારું સ્વાગત કરું છું. તો ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. કતારને પડોશી દેશ સાઉદી અરેબિયા સાથે જોડતી જીસીસી રેલવેનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. દેશના પરિવહન મંત્રી જેસિમ સેફ અહેમદ અલ સુલતેઈએ જાહેરાત કરી. 2177 કિલોમીટર ગલ્ફ રેલવે જે પૂર્વી અરેબિયાના તમામ જ જીસીસી દેશોને જોડતી સૂચિત રેલવે સિસ્ટમ છે. આ પ્રોજેક્ટ $250 બિલિયનના ખર્ચની ધારણા છે, જે 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જો કે અનેક ન્યાયકીય પડકારોને લીધે પૂર્ણ થવાની તારીખ હજુ નિશ્ચિત નથી. જે રાષ્ટ્રોમાં દરેક પ્રોજેક્ટના ભાગને અમલમાં મૂકવા માટે જવાબદાર હશે, જે તેમના પ્રદેશની અંદર આવેલું છે, જ્યારે તેમની પોતાની રેલવે લાઇન, બ્રાન્ચ સ્ટેશન અને ન્યૂ ટર્મિનલનું નિર્માણ પણ કરશે. રશિયન અને યુક્રેનની પ્રતિનિધિ મંડળ વચ્ચે વાટાઘાટો સોમવારના યુક્રેનિયન બેલરાઉસિયન સરહદ પર થશે. રાષ્ટ્રપતિ ઝેલ્સ્કીનીના કાર્યાલયે જણાવ્યું હતું કે રશિયન પ્રમુખ પુટિને તેમના દેશના ડિક્ટેશન ફોર્સ પરમાણુ હથિયારો સહિતને ઉચ્ચ ચેતવણી પર રાખવાનો આદેશ આપ્યો હતો. યુએસ રશિયન દાડાનો સખ્ત પ્રતિકારનો સામનો કરવાનું ચાલુ રાખે છે અને યુક્રેનના ઉત્તર ભાગતા તેમની ગતિ ધીમી છે, જ્યારે દડાનો દક્ષિણમાં થોડી વધુ સફળતા મળી રહી છે, યુએસ સંરક્ષણ અધિકારી કહે છે. યુરોપિયન યુનિયન રશિયા માટે તેની એર સ્પેસ બંધ કરી રહ્યું છે, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સલા વોન ડેર લેયને જણાવ્યું હતું. યુએસએ પણ શુક્રવારે તેના એરોસ્પેસમાંથી રશિયન પ્રાઇવેટ જેટ પર પ્રતિબંધ મૂક્યો છે. કુવૈત રાજ્યના આર્મી ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ખાલિદ સલાહ અલ સબા આજે ઓમાનની સલ્તનતની સત્તાવર 2 દિવસીય મુલાકાતે અહીં પહોંચ્યા છે. મહેમાન અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળનું એસેબ એરબેઝ પર આગમન સમયે સુલતાનની સંરક્ષણ દાડાના ચીફ ઓફ સ્ટાફ વાઇસ એડમિરલ અબ્દુલ્લા ખમીસ અલ રઈસીએ, વરિષ્ઠ એસએએફ અધિકારીઓ અને કુવૈતના દૂતાવાસના લશ્કરી ચેટે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ મંત્રાલય અને સંલગ્ન કમિશનોએ તાજેતરણમાં કિંગ અબ્દુલ્લા અઝીઝ અવશારોણન ક્ષેત્ર ખાતે યોજાયેલા 3જા સાઉદી કપમાં ભાગ લીધો હતો. બીજા દિવસે મંત્રાલયે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સાઉદી સંસ્કૃતિની હાજરીને વધારવામાં પ્રયાસનો ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક, પર્વતિક અને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મંત્રાલયે અશ્વારોહણ ક્લબની 2જા દિવસની રેસમાં 4થા રાઉન્ડને સમર્થન આપ્યું હતું, જ્યાં રાજા અબ્દુલ્લા બિન અબ્દુલ્લા અઝીઝ સનસની માલકીની અને અલ અવાન રેસ જીતી હતી અને તેને 2020 સાઉદી કોફી વર્ષનો લોગો અનાયત કરવામાં આવ્યો હતો. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જલસા કરો, મજા કરો ને ધન્યવાદ.